Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vastu Hospital. I'm an interventional radiologist. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘૂંટણના સાંધાનું ઓપરેશન, જેને ટોટલ ની રિપ્લેસમેન્ટ કહેવાય, એ કરાયા પછી પણ જો દુખાવો રહેતો હોય તો શું એની સારવાર શક્ય છે ખરી, કોઈ પણ ઓપરેશન વગર? સો બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં વી આર ડુઈંગ ધ જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જેમાં કોઈ પણ જાતની દુખાવો, કોઈ પણ જાતની આ ટાંકા, એનેસ્થેસિયા કશું જ આવતું નથી. અને એક જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ, એવી જ રીતે આપણે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરી નાખી સારવાર કરીએ છીએ. આજે એક પેશન્ટને ડિસ્કશન કરીશું કે જેને ઓલરેડી ઘૂંટણના સાંધાનું ઓપરેશન બંને બાજુ કરાયેલું છે, એ બંને બાજુ કરાયા પછી પણ એમને દુખાવો મટ્યો નથી, પછી દુખાવો વધી ગયો છે. બંને બાજુ ઓપરેશન તો કરાવી લીધું, પછી જમણી બાજુ એમણે રીડુ સર્જરી કહેવાય કે ફરીથી એમણે કરાવ્યું, અને એ પછી પણ દુખાવો ન ગયો. તો ડાબી બાજુ પણ અસહ્ય દુખાવો હતો, ડાબી બાજુ પણ એમણે ફરી રીડુ સર્જરી કરાવી. બેને ઘૂંટણમાં બંને વાર સર્જરી કરાયા પછી પણ એમણે દુખાવો અસહ્ય રહે છે, અને અલ્ટિમેટલી ધે કમ ટુ અસ. અને આની અમે જાપાનીઝ ટેકનિક જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની સારવાર કરી. સો સ્ક્રીન પર દેખાય છે, એ અંદરની બાજુની જે સુપ્રોમિડિયલ જેનિક્યુલર આર્ટરી છે, જેની અંદર અમે જ્યારે એન્જિયોગ્રાફી ચેક કરીએ તો જે બ્લેક દેખાય છે, દેટ ઇઝ વાસ્ક્યુલર બ્લશ, ઇન્ફ્લેમેટરી એરિયા છે જ્યાં આર્થરાઇટિસની પ્રોસેસ ચાલુ છે. એને અટકાવવા માટે સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા, અને કર્યા પછી જો આપણે જોઈશું તો આ જે વાસ્ક્યુલર બ્લશ પહેલાં દેખાતો હતો એવો દેખાતો નથી. સો આવી જ રીતે અંદરની બાજુ જે ઘૂંટણના અંદરની બાજુ નીચેની આર્ટરી છે, દેટ ઇઝ કોલ્ડ ઇન્ફ્રોમિડિયલ જેનિક્યુલર આર્ટરી, એમાં પણ આવો વાસ્ક્યુલર બ્લશ દેખાતો હતો. અને એમાં આ જે પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા પછીની જે આ પિક્ચર જોશો તેની અંદર દેખાતો નથી. સો આ અંદરની બાજુની આર્ટરીની વાત થઈ, એવી જ રીતે બહારની બાજુની જે આર્ટરી છે, લેટરલ નીજોનના લેટરલી જે મેડિકલ લેંગ્વેજમાં કહીએ, એમાં પણ ઇન્ફોલેટરલ આર્ટરીમાં વાસ્ક્યુલર બ્લશ દેખાતો હતો. સો અને એની પણ અમે એ બ્લશ માટે સ્પેશિયલ પાર્ટિકલ ઇન્જેક્ટ કરી અને આ સારવાર કરી. સો અલ્ટિમેટલી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનમાં જે ની જોઈન્ટને સપ્લાય કરતી 6 જેનિક્યુલર આર્ટરી ચેક કરી, વાસ્ક્યુલર બ્લશ જેમાં જેમાં દેખાતો હતો એમાં પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કર્યા, અને અલ્ટિમેટલી આ પાર્ટિકલ ઇન્જેક્ટ કરવાથી ઇન્ફ્લેમેશન સબસાઇડ થઈ ગયા છે, અને ઇન્ફ્લેમેશન સબસાઇડ થાય એટલે પેશન્ટને પેઇનમાં ઘણી રિલીફ જોવા મળે છે. આજ પેશન્ટની વાત કરીએ તો ઓવર ધ પીરિયડ ઓફ સિક્સ વીક્સ એટલે 1.5 મહિનાની અંદર એમણે ઘણી બધી ઘૂંટણમાં રાહત થઈ ગઈ, રાતનું પેઇન, જે ચાલવામાં દુખાવો એ બધો જતો રહ્યો. મોટા ભાગે જ્યારે ઘૂંટણની ઓપરેશન કરાયા પછી એટલે ટોટલની રિપ્લેસમેન્ટ પછી જે દુખાવો હોય છે એ બે ટાઈપનો હોય છે, કાં તો સાંધો બરાબર ફિટ ના થયો, લૂઝ થયો એટલે મિકેનિકલ પ્રોબ્લેમ, અથવા તો સેકન્ડ કે જ્યારે સાંધાને બોડી રિજેક્ટ કરે, ઇટ્સ અ મેટલ બોડી કન્સિડર ઇઝ અ ફોરેન બોડી. અને તમે કદાચ અનુભવ્યું હોય તો આપણા શરીરમાં એક નાનો કાંટો વાગે ને, તો કાંટાને પણ કંઈ ના કરો તો ધીમે ધીમે બોડી એ થોડીક ફૂલી કેપ્સસ જેવું ડેવલપ કરી અને કાંટાને એની જાતે શરીરમાંથી બહાર કાઢી દે છે. કાંટાની આજુબાજુમાં નાનું પસનું પોકેટ ફોર્મ થાય છે. સિમિલરલી જ્યારે ફોરેન બોડી રિએક્શન આવે, મેટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે જે મેટલ વપરાય છે, જો એનું રિએક્શન આવે છે તો સાંધાની આજુબાજુ જે સોજો ડેવલપ થાય છે, એ સોજાને આપણે આ ટેકનિકથી જ્યારે સારવાર કરીએ છીએ ત્યારે સોજો ઓછો થઈ જાય છે અને પેશન્ટને પેઇનમાં રિલીફ જોવા મળે છે. સો જે આપણે ક્વેશ્ચન એ હતો કે શું ઘૂંટણનો સાંધાનો ઓપરેશન કર્યા પછીનો દુખાવો પણ વગર ઓપરેશને જાપાનીઝ ટેકનિકથી મટી શકે, તો યસ, વી હેવ ડન મલ્ટિપલ કેસીસ અને એમાં ઘણા સારા રિઝલ્ટ છે. કોઈ પણ જાતના ઓપરેશન ટાંકા વગર એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. હા, પણ જો જોઈન્ટનો પ્રોબ્લેમ હોય, જ્યારે જોઈન્ટ નાખવામાં જો તકલીફ થઈ હોય તો જોઈન્ટ લૂઝ થઈ ગયો હોય તો એ મિકેનિકલ પ્રોબ્લેમ થયો, એમાં અમે રીડુ સર્જરીની વધારે એડવાઇસ આપતા હોય, તો અલ્ટિમેટલી ક્લિનિકલ ઇવેલ્યુએશન પછી વધારે મને અંદાજો આવતો હોય છે. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક મી, આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.